ગુજરાતના નવા કેબિનેટ મંત્રીમાં રાવપુરાના એમએલએ રાજેન્દ્ર ત્રિવેદી, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, સુરતના પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર, મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ પારડીના એમએલએ કનુ દેસાઈનું કેબિનેટ મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 5 રાજ્યકક્ષાના મંત્રીમાં સ્વતંત્ર હવાલા સાથે મજુરાના હર્ષ સંઘવી, નિકોલના જગદીશ પંચાલ, મોરબીના બ્રિજેશ મેરજા, કરપડાના જીતુ ચૌધરી, વડોદરાના મનીષા વકીલનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના 9 મંત્રીમાં ઓલપાડના મુકેશ પટેલ, મોરવા હડફના નિમિષા મહેતુથા, રાજકોટના અરવિંદ રૈયાણી, સંતરામપુરના કુબેરસિંહ ડિંડોર, કાંકરેજના કીર્તિસિંહ વાઘેલા, પ્રાંતિજના ગજેન્દ્રસિંહ પરમાર અને મહુવાના આરસી મકવાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બે દિવસથી ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળ માટે ઘણી વિભાષણ થઈ હશે, ઘણી ચર્ચાઓ થઈ, કેટલાકને સમજાવવા પડ્યા હશે, મનાવવા પડ્યા હશે. કેમ કે વર્ષો સુધી જે પ્રધાન પદ મેળવ્યું હોય, સરળ સફળતાથી કામ કર્યું હોય અને ચૂંટણીના અંતિમ વર્ષે પદ છોડવાનું આવે તો એ થોડું દરેકના માટે અઘરું છે. પરંતુ પક્ષ મહાન છે, પાર્ટી મહાન છે અને પાર્ટીનું નેતાગણ જે નિર્ણય કરે એને દરેકે માન આપવું જ પડે છે. આજે શપથવિધિ થઈ, નામ પણ જે જાહેર થયા, આપણે સૌએ સાંભળ્યા, આપણો ગુજરાત ન્યૂઝના પ્રતિનિધિ દ્વારા જે કેબિનેટ મંત્રીઓ બન્યા છે એ સૌને હું મારા હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું, એમને ધન્યવાદ પણ આપું છું કે આપ ભાગ્યશાળી છો જે પ્રથમ વખત ધારાસભ્યો બન્યા છે, એવો પણ મંત્રી બન્યા છે અને કેટલાક રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે એ સર્વેને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. અને આ છેલ્લું વર્ષ છે, ચૂંટણી માથે છે, ક્યારે આવે નક્કી નથી, એટલે કસોટી દરેકને થવાની છે. જે નવા મિત્રો મંત્રીમંડળમાં સામેલ થયા છે એમની પણ કસોટી થવાની છે અને જે મંત્રી હતા આજ સુધી અને મંત્રીમાંથી હવે નથી રહ્યા એમને પણ એમના વિસ્તારમાં જવું પડશે, મતદારોને મળવું પડશે, વાતો કરવી પડશે, સમજાવવા પડશે. એમના માટે પણ કસોટીનું વર્ષ છે. આપણે સૌ આશા રાખીએ કે જેના પાસેથી મંત્રી પદ ગયું છે, ઘણા સિનિયર નેતાઓ છે, કોના કોના નામ જણાવ્યું, એમના માટે દુઃખની વાત છે, પરિવાર માટે દુઃખની વાત છે, એમના કાર્યકર્તાઓ માટે દુઃખની વાત છે. પરંતુ જીવનનો ક્રમ છે કે ઊંચી નીચી ફર્યા કરે, જીવનની ઘટવાટ વર્તી તેવી ઓટ છે, ઓટ પછી જુવાટ, ભરતી પણ આવે અને ઓટ પણ આવે, પદ પણ આવે, પદ જતું પણ રહે. પરંતુ મને એક વાતનો આનંદ થાય છે, એ જૂની બહુ સરસ પંક્તિ છે, સહજ મિલે સો દૂધ સમ, સહજ મિલે સો દૂધ સમ, માંગા મિલે સો પાણી, તહે કબીર વો રક્ત સમ, જામે ખીચા ધાણી. કેટલાક મિત્રોને સહજતાથી એમને સ્વપ્નો પણ ખ્યાલ નહીં હોય કે ગુજરાત રાજ્યનો મંત્રી બનીશ, હું કેબિનેટ મંત્રી બનીશ, હું રાજ્ય કક્ષાનો મંત્રી બનીશ, એમને ખ્યાલ પણ નહીં હોય. એમને તો સહજતાથી આ પદ આવી ગયું છે, એમના માટે બધું જ બરાબર છે. પરંતુ જેના પદ ગયા છે એમના માટે દુઃખની વાત છે, પરિવાર પણ દુઃખી થાય એ સ્વાભાવિક છે, આપણે સૌ માનીએ છીએ. પરંતુ પક્ષ મહાન છે, પાર્ટી મહાન છે, સિનિયર લીડરશીપ જે નિર્ણય કરે એને એના કાર્યકર્તાઓ માથે ચઢાવવું જ પડે છે. ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે, આપણે સૌ જાણીએ છીએ, પાર્ટીના હુકમને શિરોમાન્ય કરીએ છીએ. પુનઃ ભારતીય જનતા પાર્ટીના દરેક બનેલા કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓને હું આપણો ગુજરાત વિરોધ તરફથી
લખ લખ અભિનંદન આપું છું અને સર એને શુભેચ્છા પાઠવું છું કે આપ આપણા કાર્યમાં સફળ થાવ, ગુજરાતની આશા અપેક્ષાઓ પૂર્ણ કરો અને મૂડી મંડળે જે તમારા પર વિશ્વાસ મૂક્યો છે એમાં આપ સૌ ખરા ઉતરો એ દ્રઢતા સાથે હું આપ સૌને પૂરા અભિનંદન આપું છું.